આ પ્રકારના આલેખને લંબાલેખ કહે છે અને આ આલેખને દ્વિલંબાલેખ કહે છે જેની અંદર બે ઊભા સ્તંભ આવેલા શું આ આલેખ લંબાલેખ કરતાં કંઈક અલગ પડે છે હા આ આલેખ લંબાલેખ કરતાં થોડોક અલગ પડે છે અહીં અવલોકનોના સમૂહ વર્ગ અંતરાલ એક્સ એક્સ અક્ષ પર દર્શાવેલ છે અને સ્તંભની ઊંચાઈ એ જે તે વર્ગની આવૃત્તિ દર્શાવે છે જે વર્ગ અંતરાલ વચ્ચે જગ્યા નથી તે જ રીતે બે સ્તંભો વચ્ચે પણ જગ્યા નથી તો ચાલો મિત્રો આપણે આજે સ્તંભાલેખની રચના શીખીએ તો અહીં આપણને ધોરણ આઠના વિદ્યાર્થીઓની ઊંચાઈની માહિતી આપેલ છે ચાલો આપણે સ્તંભાલેખની રચના કરીએ સૌ પ્રથમ આલેખપત્ર ઉપર એક આડી રેખા દોરીશું જેને આપણે એક્સ અક્ષ કહીએ છીએ અને ઊભી અક્ષ અહીં આપણે એક્સ અક્ષ ઉપર વર્ગ દર્શાવીશું વર્ગ એટલે કે ઊંચાઈ અને વાય અક્ષ ઉપર વિદ્યાર્થીઓની સંખ્યા અહીં વર્ગની શરૂઆત 125 થી શરૂઆત થાય છે એટલે આપણે એક્સ અક્ષ ઉપર 125 થી શરૂઆત કરીશું 125 પછી 5-5ની ગેપ રાખીશું 130 135 140 145 150 155 160 165 170 વાય અક્ષ ઉપર વિદ્યાર્થીઓની સંખ્યા અહીં વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી મોટો નંબર 8 હોવાથી આપણે 1 2 3 એ રીતના નંબર લઈશું 1 2 3 અહીં વર્ગની શરૂઆત 125થી થાય છે એટલે અહીં ઉગમ બિંદુ અને 125 વચ્ચેના આપણે અંકો દર્શાવેલ નથી તે માટે અહીંયા ઊંચા નીચે લાઈન મૂકીશું ઝિકઝેક લાઈન આ ઝિકઝેક લાઈનનો મતલબ એ થાય છે કે આપણે અહીં 0 થી 125 વચ્ચેના વર્ગ આપણે દર્શાવેલ નથી હવે 125 થી 130 તે વર્ગની આવૃત્તિ 2 છે એટલે આપણે ત્યાં આગળ 2 લંબાઈનો સ્તંભ દોરીશું એકસો તીસથી 135 ત્યાં વિદ્યાર્થીઓની સંખ્યા 3 છે ત્યાં તેથી આપણે 3 લંબાઈનો સ્તંભ દોરીશું 135થી 140 તેની આવૃત્તિ 8 છે તેથી આપણે 8 લંબાઈનો સ્તંભ દોરીશું 140થી 145 તેની આવૃત્તિ 6 છે તેથી આપણે 6 લંબાઈનો સ્તંભ દોરીશું 145થી 150 તેની આવૃત્તિ 5 છે તો ત્યાં આપણે 5 લંબાઈનો સ્તંભ દોરીશું 150થી 155 ત્યાં 2 છે અને 150થી 160 તો મિત્રો આ આપણો સ્તંભાલેખ તૈયાર છે અહીં આપણે અલગ અલગ ડિઝાઇન કરી શકીએ છીએ સ્તંભને અલગ કરવા માટે અથવા સેલો ટોપ કે તેનો ઉપયોગ કરીને પણ આપણે સ્તંભને અલગ અલગ રીતે દર્શાવી શકીએ છીએ તો આ રીતે આપણે સ્તંભાલેખની રચના કરી શકીએ છીએ